કેશોદ તાલુકાના અગતરાઈ ગામમાં 48 કલાકથી અંધારપટ છવાતા ગ્રામજનોએ 66 કેવી સબસ્ટેશનનો ઘેરાવ કરી સાતમ આઠમના તહેવાર સમયે 48 કલાક વીજ પ્રવાહ ન હોવાના આક્ષેપ કર્યા છે. ગ્રામજનોએ વીજ પ્રવાહ બંધની પરિસ્થિતિને ધ્યાને રાખી પ્રી મોન્સૂનની કામગીરીની માંગણી કરવા છતાં કામગીરી ન કરી હોવાના પણ આક્ષેપો કર્યા છે. નામ દેવાભાઈ ખાંભલા છે. અગતરાઈ ગામની અંદર આજે 48 કલાકથી અગતરાઈ ગામ 9,500-10,000 વસ્તી ધરાવતું ગામ છે. વારંવાર આ બેનામી અધિકારીઓને અમે ફોન કરીએ છીએ ગામના આગેવાન તરીકે, પણ એ કોઈ પણ અધિકારી ફોન રિસીવ કરતા નથી. વારંવાર ગ્રાહકો અમને ફોન કરે છે કે રાજકારણ તરીકે સરપંચ અને તાલુકા પંચાયત સદસ્ય તરીકે અમને માણસ પૂછતા હોય કે ભાઈ આ તહેવારમાં 48 કલાકથી લાઇટ નથી. એ બાબતે અમે આજે ગ્રામજનો ભેગા થઈ અને 60 કેવી આવ્યા અને શાંતિપૂર્વક એને રજૂઆત કરી. પણ અમે જ્યારે માર્ચમાં અને એપ્રિલમાં જ્યારે ગામની અંદર અમે કહેતા હતા કે ભાઈ મેન્ટેનન્સ કરો, આ જંગલ કટિંગ કરાવો છો, આ અધિકારીઓ એમ કહેતા હતા કે અમારી પાસે મજૂરના પૈસા નથી, તમે મજૂરના પૈસા આપો તમે જંગલ કટિંગ કરાવીએ છીએ. સાહેબ, આટલી જ રજૂઆત છે. આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું અગતરે ગામ છે, છતાંય આજે અમને એટલું એટલું ભોગવવું પડતું હોય તો એક દુઃખની વાત છે. ક્યાં કારણોસર લાઇટ નથી અને મેન્ટેનન્સ શું કે કેમ? મેન્ટેનન્સ 48 કલાકથી કામ કરે છે એમ કહે છે, કામ કરે છે, પણ ખરેખર રાતના કોઈ પણ ટીમ અહીંયા આવતી નથી. આટલી જ મારી માંગણી છે. બાકી ગમે ત્યારે અઠવાડિયામાં એક દિવસ બંધ રાખીને મેન્ટેન કરે તો અમને કોઈ વાંધો નથી. અધિકારીઓ તરફથી શું પ્રત્યુત્તર? અધિકારીઓ અત્યારે વચન આપ્યું છે કે અમે 2 દિવસની અંદર તમને હેલ્પ આપશું. આ સાથે અગતરાઈ ગામની 10,000ની વસ્તી હોય એક હેલ્પર ફાળવવા ગ્રામજનોએ માંગણી કરી છે, ત્યારે સામા પક્ષે PGVCL અને જેટકોના અધિકારીઓએ ગ્રામજનોના આક્ષેપ નકારી તાત્કાલિક પાવર સપ્લાય કરવા કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં વીજ અધિકારીઓએ હેલ્પરની જગ્યાએ ટેમ્પરરી એક કર્મચારીની ફાળવણી કરી નિયમિત વીજ પુરવઠો આપવા બાહેંધરી આપી હતી. અત્યારે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ તથા પવનની સ્થિતિને કારણે ઘણા બધા વીજ ફીડરોમાં વિક્ષેપ થયો છે, જેમાં ખાસ કરીને અત્યારે અગતરાઈ જ્યોતિગ્રામમાં વીજ વિક્ષેપ થયેલો છે. એનું કારણ એવું હતું કે જે લાઇન જાય છે એમાં લાઇન ઉપર એક જમ્પર બળી ગયેલું હતું, જે તળાવની વચ્ચે પોલ હતો એટલે સ્થળ ઉપર પહોંચી શકાય એવું નહોતું. અને કાલે રાતે એટલે 2 ફેઝમાં પાવર એટલે કે ડીમ પાવર આપવામાં આવ્યો હતો. અત્યારે એ જમ્પર જે હતું એને રેક્ટિફાય કરી અને જે પાવર સપ્લાય બંધ હતો એને ચાલુ કરવા માટે માણસોને ગોઠવી અને અમારી ટીમ છે એ કામ સતત ચાલુ. ગામ લોકો, સમસ્ત ગામ લોકો અહીંયા છે, તમે બાહેધરીઓ આપી છે અને એ લોકોનું કહેવાનું છે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે. પ્રી મોન્સૂન કામગીરી એવું છે કે જે જનરલી જે પ્રી મોન્સૂનમાં રૂટીન કામગીરી કરવાની હોય છે કરવામાં આવતી જ હોય છે. નવા જમ્પર કરવાના છે, કોઈ પિન ફોલ્ટ હોય, ડિસ ફોલ્ટ હોય બદલવાની હોય, કોઈ જગ્યાએ વાયર ખરાબ હોય બદલવાનું હોય, એટલે પ્રી મોન્સૂનની કામગીરી અમારી રૂટીનમાં રાબેતા મુજબ કાયમી માટે ચાલુ જ હોય છે અને કરવામાં પણ આવે છે. અત્યારે રૂરલ સબ ડિવિઝનોમાં વિલેજ પ્રથા જે હતી અત્યારે વિલેજ પ્રથા ચાલુ નથી, પણ ગામ લોકોની જે માંગ છે પણ એને આપણે એક વ્યક્તિ કે એક હેલ્પરને એવી રીતે કામ ઉપર મોકલી ના શકીએ, એટલે ટીમ દ્વારા આપણે દરેકને કામ પર મોકલીએ છીએ. એવી જ રીતે કે જે અગતરાઈ ગામના જે જ્યોતિગ્રામ ફીડરનો પ્રોબ્લેમ છે તો આપણે એને પ્રાયોરિટી આપી અને ટીમ આપણે એને વ્યવસ્થિત કામ કરી આપે અને તાત્કાલિક ફોલ્ટનું નિવારણ કરે એવી ટીમની વ્યવસ્થા અમે ટેમ્પરરી કરી આપીએ.